in today's lecture, we are going to learn your chapter number 4, Indira Nui, a corporate giant. એટલે કે આ એક વ્યક્તિ છે, ઇન્દિરા નુઈ નામનો એક કેરેક્ટર છે, બરાબર. રિયલ લાઈફમાં એક શું કહી શકાય, એક સત્ય ઘટના પર આધારિત છે આખી આ જે એસે છે, બરાબર. કે ઇન્દિરા નુઈની શું લાઈફ હતી, એમને શું અચીવમેન્ટ કર્યું હતું. આ કોર્પોરેટ જાયન્ટ, કોર્પોરેટ મીન્સ બિઝનેસ અને જાયન્ટ મીન્સ રાક્ષસ ટાઈપ, કે બહુ સારું એવું એમનું નામ હતું ઇન્દિરા નુઈનું, જે એક કોર્પોરેટ જાયન્ટ તરીકે ઓળખાતા હતા. એના માટે એનું આપણને કરેલું છે કે એમનું શું અચીવમેન્ટ હતું, કઈ રીતે કરેલું હતું, શું ડિફિકલ્ટીઝ હતી, એન્ડ સો મોર. સો વી કેન સે દેટ ઇટ ઇઝ અ લાઈફ લેસન સ્ટોરી, બરાબર. તો આપણે હવે લાઈન બાય લાઈન સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટ વિથ અબાઉટ ધ એસે. ઇન્દિરા કૃષ્ણમૂર્તિ નુઈ ઇઝ એન ઇન્ડિયન બોર્ન અમેરિકન બિઝનેસ એક્ઝિક્યુટિવ હુ વોઝ ધ ચેરપર્સન એન્ડ ધ સીઈઓ ઓફ પેપ્સી કંપની, પેપ્સિકો કંપની. એટલે કે ઇન્દિરા કૃષ્ણમૂર્તિ શું હતા, તો કે એ એક ઇન્ડિયામાં બોર્ન થયેલ વ્યક્તિ હતા, એક્ઝિક્યુટિવ અમેરિકન બિઝનેસના એક્ઝિક્યુટિવ હતા, અમેરિકન બિઝનેસ એક્ઝિક્યુટિવના ચેરપર્સન અને સીઈઓ હતા પેપ્સિકો કંપનીમાં. ધ કરન્ટ આર્ટિકલ એક્સપ્લોર્સ નુઈસ વર્ક એથિક્સ એન્ડ હર કોન્ટ્રીબ્યુશન ટુ ધ ડેવલપમેન્ટ ઓફ ધ કંપની પેપ્સિકો. ઇટ ઓલ્સો ડિસ્કસ હર મેનેજમેન્ટ સ્ટાઇલ એઝ વેલ એઝ ધ કોન્ફ્લિક્ટ ધેટ રોઝ બિટવીન હર પ્રોફેશનલ એન્ડ પ્રાઇવેટ લાઈફ એન્ડ હાઉ શી વોઝ એબલ ટુ બેલેન્સ ધ ટુ. આ સ્ટોરીમાં આ આર્ટિકલ છે, ઇટ ઇઝ વી કાન્ટ સ્ટે ઇટ ઇઝ અ સ્ટોરી, ઇટ ઇઝ વન ટાઈપ ઓફ આર્ટિકલ. એમાં એને શું ડિસ્કસ કરેલું છે કે એમના વર્ક એથિક્સ શું હતા, એમનું કોન્ટ્રીબ્યુશન શું હતું પેપ્સિકો કંપનીના ડેવલપમેન્ટ માટે, એન્ડ ધ સેકન્ડ કે એની જે મેનેજમેન્ટ સ્ટાઇલ છે એના કંપનીનો, એ પ્રોફેશનલ અને પ્રાઇવેટ લાઈફમાં કઈ રીતે એને મેનેજમેન્ટ કરતા અને બેલેન્સ લાવતા, એના માટે આપણને આખું આપેલું છે. સ્ટાર્ટ વિથ પોઈન્ટ બાય પોઈન્ટ. Putting a stamp on approval on her 12-year stint with the corporation, the PepsiCo company, board said in a statement, "We are exceedingly fortunate to have a leader of Indira's caliber, vision, experience to take the helm." Indira Nui's meteoric rise to the helm of corporate affairs is a remarkable and steep climb to the fame. કે આમ એમ સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે, તો કે સ્ટેમ્પ એમનો લાગેલો હતો એમના ઉપર એઝ એન સીઈઓ ઓફ ધ કંપની. 12 વર્ષ પેપ્સિકો કંપની સાથે કામ કર્યા પછી એને બોર્ડ કહે છે એની કંપની કે અમે બહુ ફોર્ચ્યુનેટ છીએ કે અમને ઇન્દિરા જેવા કેલિબરવાળા, એના વિઝનવાળા અને એક્સપિરિયન્સવાળા વ્યક્તિ મળેલા છે એઝ એન લીડર. મેટ્રોરિક રાઇઝ એટલે શું, તો કે જે ઉલ્કા જે હોય એ કેમ આકાશમાંથી પડતી હોય, તો ઉલ્કા ટાઈપનું જે રાઇઝ એવું કહી શકીએ. મેટ્રોરિક મીન્સ ઉલ્કા, રાઇઝ એટલે તો મેટ્રોરિક રાઇઝ જે હોય એ ટાઈપનું એમનું પ્રભુત્વ હતું અને એમનું કેરેક્ટર હતું, જેમણે કંપનીને આટલી મોટા નામમાં ફેરવવા માટે પ્રયત્ન કર્યા છે. નુઈ જોઈન ધ ફેમસ ફૂડ એન્ડ બેવરેજીસ કંપની ઇન 1994 એઝ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ઓફ કોર્પોરેટ સ્ટ્રેટેજી એન્ડ ડેવલપમેન્ટ એન્ડ હેઝ બીન ક્રેડિટેડ વિથ શેપિંગ પેપ્સિકોઝ કરન્ટ ફોકસ ઓન ધ કન્વિનિયન્સ ફૂડ એન્ડ બેવરેજીસ બિઝનેસીસ એન્ડ has served as a president and CFO since 2001, when she was also named to PepsiCo's board of director. તો કે નુઈએ ક્યારે જોઈન કર્યું, તો કે 1994 જે પેપ્સિકો કંપની હતી, બરાબર, એને કેવી રીતે કર્યું, તો કે સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ઓફ કોર્પોરેટ સ્ટ્રેટેજીમાં હતા, એને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે એ જોડાણા હતા. અને દેન આફ્ટર એનું ફોકસ છે એ જતું ગયું કે ફૂડ એન્ડ બ્રુજીસને આજે ઓલરેડી નામવાળી કંપની છે એને વધારે કઈ રીતે કરવું. એન્ડ ધેન આફ્ટર 2001 એમનું પેપ્સિકો કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં બી એમનું નામ આપવામાં આવ્યું હતું. ધ ફોર્મર સીઈઓ સ્ટીવ રિન્યુમ્ડ સેટ ઓફ હર ઇન્દિરાઝ રેકોર્ડ ઓફ ટ્રાન્સફોર્મિંગ પેપ્સિકો સ્પીક્સ ફોર ઇટ સેલ્ફ એન્ડ સી હેઝ બીન એન અનવેલ્યુબલ પાર્ટનર એન્ડ અલાય થ્રુ આઉટ માય ટાઈમ એઝ સીઈઓ. ફોર્મર સીઈઓ એટલે કે એના પહેલાંના જે સીઈઓ હતા સ્ટીવ રિન્યુમ્ડ, એ કહે છે કે ઇન્ડિયાનું જે ઇન્દિરા જે છે એની જે ટ્રાન્સફોર્મિંગ પેપ્સિકો કંપનીને આટલા મોટા લેવલે લઈ આવવાની, દેન આફ્ટર એ જે છે બધા સાથે એનું બિહેવ કરવાની, અને અલાય મીન્સ મિત્ર, કે એ હંમેશા માટે મારી ઇનવેલ્યુએબલ પાર્ટનર તો રહેશે જ મારા કામમાં, બટ મારી મિત્ર રહેશે એઝ એન સીઈઓ. નેમ અમોંગ ધ પેન્થન ઓફ 50 મોસ્ટ પાવરફુલ વુમન ઇન બિઝનેસ બાય ફોર્ચ્યુન મેગેઝિન ઇન અ રિસન્ટ ઇશ્યુ, વિચ ઇઝ ઇશ્યુડ ઇન 14 નવેમ્બર 2005, ઇન્દિરા નુઈ વોઝ રેન્ક 11th, બિંગ
advanced one place from the magazine's 2004 ranking and sharing this recognition with several other outstanding women in the global corporate area. तो के 50 मोस्ट पावरफुल वुमन इन बिजनेस फॉर्च्यून मेगेजीन में एना माटे एक आर्टिकल हतो इश्यू करवामां आवेलो हतो 2014 नवेम्बर में एमा इंदिरा नुईनो रैंक केटलामो हतो तो के 11th नो रैंक हतो जे छे 2004 सुधी कंटीन्यू हतो एनो 11th रैंक અને જે શેર કરે છે કે જે લોકો ભી જે વુમન્સ છે બરાબર એ કન્ટિન્યુઅસ એની સર્વિસ આપે છે ગ્લોબલ કોર્પોરેટ એરિયામાં આવી રીતે એના માટે એક ઉદાહરણ તરીકે જે કહી શકાય આપણે. નેક્સ્ટ, ઇન્દિરા નુઈ હેઝ ડાયરેક્ટેડ ધ કંપનીઝ ગ્લોબલ સ્ટ્રેટેજી ફોર ઓવર અ ડિકેડ એન્ડ વોઝ ધ પ્રાઇમરી આર્કિટેક્ટ ઓફ ઇટ્સ રિસ્ટ્રક્ચરિંગ including the divestiture of its restaurant into the successful Yum Brands includes. Okay. એની કંપનીને ઇન્દિરા નુઈ વિશે શું ડાયરેક્ટ કરે છે એની એવી સ્ટ્રેટેજી કરે છે એ જે કામ કરતા હતા એ ડિકેડમાં એવી સ્ટ્રેટેજી કરે છે કે એનું જે પ્રાઇમરી આર્કિટેક્ચર છે એ કંપનીનું એને રિસ્ટ્રક્ચર કરાવો પછી એના રેસ્ટોરન્ટ છે એનું જે લુક છે એમાં બી ચેન્જ કરાવો અને એને સક્સેસફુલી યમ બ્રાન્ડ્સમાં ઇન્ક્લુડ કરો. સી અર્ન પ્લુડિટ્સ ફોર હર સ્ટ્રેટેજિક પ્લાનિંગ એન્ડ વિઝન કે વન બાય વન છે બરાબર એ એના જે વિઝન છે એ પ્લુડિટ્સ મીન્સ કે તમે પ્રશંસા કરવી કે એના દરેક સ્ટ્રેટેજિક પ્લાન અને વિઝનની છે એ બધા કેવા હોય છે તો કે પ્રશંસાને લાયક હોય છે. રિસેન્ટલી ન્યુ હેઝ બીન ડ્રાઇવિંગ અ ક્રિટિકલ ક્રોસ બિઝનેસ ઇનિશિયેટિવ્સ ટુ એનહાન્સ ઓપરેશન્સ એન્ડ એનેબલ પેપ્સિકો to meet the changing needs of consumers and retailers, the company said. કે નુઈ શું છે કે નુઈ કઈ રીતે લઈ ગયા તો કે ક્રિટિકલ ક્રોસ બિઝનેસ છે એના ઇનિશિયેટિવ્સને એના કંપનીને છે એને એનહાન્સ કરવા માટે લઈ જાય છે પેપ્સિકો કંપનીના અને શું કરવા માટે તો કે અગેઇન અગેઇન એટલે મીન્સ ડિફરન્ટ ટાઈપ્સના જે હતા નીડ્સ છે કન્ઝ્યુમર અને રિટેલ્સની આ બધાનો નીડ્સ ખતમ થઈ જાય પૂરી થઈ જાય એવા ઇનિશિયેટિવમાં ન્યુએ ઘણા બધા એને પ્લાન્સ આપેલા છે. ન્યુએ ડિસ્ક્રાઇબ હર ઇવોલ્યુશન એઝ અ હમ્બલિંગ એક્સપિરિયન્સ કે ન્યુએ છે એને કઈ રીતે એના એક્સપિરિયન્સ લગાવે છે કે મારો આ સૌથી સારો હમ્બલ એટલે બહુ સારી રીતે કાઇન્ડલી કરેલો વ્યવહાર હતો. આઈ એમ હમ્બલ ટુ ઓપોર્ચ્યુનિટી ટુ લીડ પેપ્સિકો એન્ડ પ્રોફન્ડલી ગ્રેટફુલ ટુ ફોલો ઇન ધ ફૂટ સ્ટેપ્સ ઓફ સ્ટીવ રિન્યુમ રોજર ઇનર્કો વિમ કોલવે એન્ડ ડોન કેન્ડલ. ઓકે, ન્યુ જ્યારે રિપ્રેઝેન્ટ કરે છે કઈ રીતે એનો કેવો એક્સપિરિયન્સ રહ્યો હતો કંપનીમાં ત્યારે કહે છે કે હું બહુ હમ્બલ ફીલ કરું છું કે મને આ ઓપોર્ચ્યુનિટી મળી પેપ્સિકો જેવી કંપનીને લીડ કરવાની અને મને બહુ પ્રાઉડ છે કે હું બહુ પ્રાઉડલી આ બધાના સ્ટેપ ફોલો કરી શકી. તો કે અગેઇન મીન્સ સીઈઓ હતા એન્ડ દેન આફ્ટર બીજા જે મેમ્બર્સ હતા બરાબર એ કંપનીના બધાને એને નામ ડિટેક્ટ કરેલા છે. Steve has steered the company to a strong and inviolable position and he will be continuing source of wisdom and perspective. એમાં અગેઇન કહે છે એના જે ફોર્મર સીઈઓ હતા સ્ટીવ એ કંપનીને બહુ એક સારી એવી પોઝિશનમાં ઊભી રાખેલી હતી અને કન્ટિન્યુ સોર્સ ઓફ વિસ્ડમ એન્ડ પર્સ્પેક્ટિવ. વિસ્ડમ એટલે કે બહુ સારી રીતે તમને સારી રીતે તમને કહી શકે તમને પ્રશંસા કરે તમારા કામની એન્ડ દેન પર્સ્પેક્ટિવ એટલે કે જેનો પર્પઝ હતો કે આમને એમ કર્યું છે એના માટે. આઈ એમ ઇક્વલી ફોર્ચ્યુનેટ ટુ હેવ અમેઝિંગ પાર્ટનર્સ નોટ ઓનલી ઓન ધ બોર્ડ બટ એક્ઝિક્યુટિવ ટીમ બટ ઇન ધ 157,000 બ્રાઇટ ટેલેન્ટેડ કલીગ્સ અરાઉન્ડ ધ વર્લ્ડ હુ ડિલિવર ધ રિઝલ્ટ એવરી ડે. એ છે કે હું મને આટલા સારા સીઈઓ મળેલા બીજા મેમ્બર્સ મળ્યા એના માટે તો હું ફોર્ચ્યુનેટ છું જ છું બટ એની સાથે સાથે હું એ બધા એટલે કે લગભગ 157,000 જેટલા બ્રાઇટ ટેલેન્ટેડ એના કલીગ્સ છે જે એમ્પ્લોઈઝ છે કંપનીના એ બધાને થેન્ક્સ કહું છું અથવા તો એના માટે બી ફોર્ચ્યુનેટ છું કે જે દરરોજ આખા દુનિયામાં અલગ અલગ જગ્યાએ રહીને દરરોજ રિઝલ્ટ છે કંપનીના પ્રોગ્રેસનું એ ક્રિએટ કરે છે. દેર આર મેની ઇન્ટરેસ્ટિંગ આસ્પેક્ટ્સ ઓફ ઇન્દિરા નુઈ સક્સેસફુલ જર્ની ટુ ધ ટોપ ઓફ પ્રોમિનન્ટ ગ્લોબલ કોર્પોરેશન. કે ઇન્દિરા નુઈના છે એ ઘણા બધા એની લાઈફના છે ઘણા બધા એવા આસ્પેક્ટ છે એની જર્નીના સક્સેસફુલ આસ્પેક્ટ છે કે જે એ કંપનીને છે એને આપણા ટોપ લેવલ ઉપર લઈ જાય છે. શી હાયર્ડ નેનીઝ એન્ડ હેડ અ હેલ્પફુલ ફેમિલી સપોર્ટ સિસ્ટમ
હવે વાત કરીએ એના પર્સનલ લાઈફની, તો કે એને કઈ રીતે ગયું, તો કે એને એને જે એના બેબીઝ હતા એના માટે 9 નેનીઝને હાયર કરી લીધા, અને એનું જે ફેમિલી હતું એ બી એને આ વસ્તુ માટે સપોર્ટ કરતું હતું. PepsiCo, however, seems to have gone a good deal further, at least for its sincere staffers, in creating a support system for their parental roles. PepsiCo કંપની છે એ બધી વસ્તુમાં તો સારી રીતે ડીલ કરતું હતું, બટ સાથે સાથે એના જે સ્ટાફ મેમ્બર્સ છે, જે સિનિયર સ્ટાફ મેમ્બર્સ છે કે જેને એનો પેરેન્ટલ રોલ બી અદા કરવાનો છે, તો એના માટેની બી સપોર્ટ સિસ્ટમ એ લોકો ક્રિએટ કરતા હતા. શી સેઝ, ઇટ વોઝ નોટ અનકોમન ટુ ફાઇન્ડ હર ડોટર સિટિંગ વિથ ધ કંપનીઝ ફાઉન્ડર ચીફ ઓર ડુઈંગ હર હોમવર્ક ઇન ધ ઓફિસિસ ઓફ અધર એક્ઝિક્યુટિવ્સ. શી ટોક્સ ઓફ હાઉ ઇટ વોઝ યુઝવલ ફોર ધ એન્ટાયર સિનિયર ટીમ to lend a hand with others children when the need arose. એટલે આમાં કહે છે કે એનો એક્સપિરિયન્સ કહે છે કે એ કોઈ અનનોન અનકોમન થિંક નથી કે એની છોકરી છે બરાબર એ ચીફ એક્ઝિક્યુટિવ હોય કંપનીના, એના ઓફિસમાં બેસીને એનું હોમવર્ક કરતી હોય, બીજા એક્ઝિક્યુટિવ હોય એની ઓફિસમાં બેસીને હોમવર્ક કરતી હોય, એને કરવા તે આ બહુ અનકોમન થિંગ છે. એટલે બરાબર, અને એના જે બીજા સ્ટાફ મેમ્બર્સ હોય એ હંમેશા એને હેલ્પ કરતા હોય કે કઈ રીતે એને એના પોતાની છોકરાની જેમ ઉછેરતા હોય છે. હાઉ ધ ઓફિસ ટેલિફોન રિસેપ્શનિસ્ટ વોઝ ટ્રેઇન ટુ હેન્ડલ હર ચિલ્ડ્રન્સ ક્વેરીઝ એન્ડ મોનિટર ધ શેડ્યુલ વેન શી હરસેલ્ફ વુડ બી ટ્રાવેલિંગ ઓન વર્ક. સાથે સાથે જ્યારે ઇન્દિરા નુઈ છે એ એના કંપનીના કામ માટે કોઈ બારે જતા હોય તો ત્યારે કઈ રીતે એના ટેલિફોનના રિસેપ્શન સ્ટાફ હોય એ જ્યારે ત્યાં હોય ત્યારે એની દીકરીનું છે એ શેડ્યુલ આખું કહેતા હોય કઈ રીતે એને કરવાનું છે, અને દેન આપણે જ્યારે એ બહાર જાય છે ટ્રાવેલમાં ત્યારે એ કઈ રીતે એને રાખશે, એની ચિલ્ડ્રન્સની ક્વેરી કરશે, આ બધું બી ઇન્દિરાની જણાવે છે કે આટલો ત્યાંનો સ્ટાફ અને દરેક લોકો સપોર્ટિવ હતા. નેક્સ્ટ, ધ પનિશિંગ આઉટપુટ દેટ હેલ્પ ગેટ મુઈ ટુ ધ ટોપ, નેવર ગોઈંગ હોમ ઇન ધ ઇવનિંગ, આન્સરિંગ ઇમેઇલ પ્રોમોટલી એટ 4 PM વોઝ પોસિબલ સિન્સ હર એમ્પ્લોયર્સ રેકોગ્નાઇઝ દેટ દે કુડ નોટ એક્સપેક્ટ ટુ ઓપ્ટિમલી ઇન્ટિગ્રેટ હર મેની રોલ્સ વિથ ધ ઓફિસ વન વિદાઉટ મેકિંગ અ સિન્સિયર એફર્ટ્સ ટુ મીટ હર હાફ વે. હજી વધુ આગળ જણાવે છે કે કઈ રીતે એને કોઈ દિવસ ઘરે જવા મળતું નહોતું, સાંજે કોઈ દિવસ ઘરે ના જવાનું, આન્સર્સ છે ઇમેઇલના આન્સર્સ કોમર્ટલી 4 વાગ્યા સુધીમાં એ આપી દે છે, બરાબર. આ બધું પોસિબલ થયા છે, કઈ રીતે પોસિબલ થયું છે કે એના એમ્પ્લોયર્સ જે હતા કંપનીના, બરાબર, એ લોકોએ રેકોગ્નાઇઝ કર્યું કે એને કાંઈ પણ કામ કરવા માટે, એટલે એના અગેઇન ઘણા બધા રોલ્સ અદા કરવા માટે એને બિલકુલ કંપનીએ જ આવીને કરવું, આ કંપનીએ જ આવવાની જરૂર નથી, બટ એના જે બીજા એફર્ટ્સ બી છે કે બીજે ત્યાં બી ક્યાંય બી થઈ શકે અને એના કન્વિનિયન્સ પ્રમાણે થઈ શકે, એટલે એ બધું જણાવે છે. ઇફ યુ વિશ ટુ ફોસ્ટર એન્ડ ડ્રો આઉટ ધ પોટેન્શિયલ દેટ બાય ડેફિનેશન એક્ઝિસ્ટ ઇન ઇચ હ્યુમન, વર્ક પ્લેસીસ હેવ ટુ ચેન્જ ઇન ધીસ ડિરેક્શન. કે ઇન્દિરાનું આગળ જણાવે છે કે જો તમે વિશ કરો છો કે આવી જ રીતે વધુ સારી રીતે એનું પોટેન્શિયલ આઉટપુટ થાય, આવી રીતે વધે, તો બધા વ્યક્તિઓને આ જ રીતે જે રીતે PepsiCo કંપનીએ એને હેલ્પ કરેલી હતી વર્ક કરવા માટે, વર્ક કરાવવા માટે, એવી જ રીતે બધી કંપનીએ આ ડિરેક્શનમાં વર્ક કરવું જોઈએ. એલ્સ રિમેન સેટિસ્ફાઈડ વિથ હેવિંગ વરીડ અનશ્યોર એમ્પ્લોઈઝ મેકિંગ અનસેટિસ્ફેક્ટરી કોમ્પ્રોમાઇઝિસ ઇન ઓલ ડિરેક્શન્સ. કે જો તમે આવી રીતે તમારા એમ્પ્લોઈઝ સાથે બિહેવ નહીં કરો તો એ લોકો શું કરશે, તો કે અનસેટિસ્ફાઈડ રહેશે, અનશ્યોર રહેશે, અને જેના કારણે તમારું કામ બી કરશે નહીં અને ઘણી બધી વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ કરવા માટે એ બધું રેડી થઈ જશે. નેક્સ્ટ, આઈ એમ એબ્સોલ્યુટલી કોન્ફિડન્ટ દેટ PepsiCo's ફ્યુચર ઇઝ ઇન વેરી કેપેબલ હેન્ડ્સ એન્ડ સ્ટાર્ટિંગ વિથ ઇન્દિરા એન્ડ ડીપ ઇન ટુ ધ ઓર્ગેનાઇઝેશન. I truly believe she and her team will not only sustain the achievements we have made, but will take PepsiCo to an even higher level of success. I look forward to cheering their continued accomplishment. તો કે આ બધી વસ્તુ કોણ કે છે, તો કે જે સ્ટીવ હતા, બરાબર, સ્ટીવ રિમનોમ્ડ ત્યાંના CEO હતા, ફોર્મર CEO, એ જણાવે છે કે હું બહુ ખુશ છું કે ઇન્દિરા અને એની ટીમ જે છે, ન્યૂ ટીમ, બરાબર, એ બંને આ વસ્તુમાં કામ કરે છે. હું બહુ કોન્ફિડન્ટ છું આ વસ્તુ માટે કે હવે છે PepsiCo કંપનીનું ફ્યુચર છે એ બહુ સારા હાથમાં છે. સેકન્ડ, કે હું સારી રીતે બિલીવ કરું છું કે એ અને એની ટીમ છે એ આગળ સસ્ટેન અચીવમેન્ટ છે એને આગળ લઈ જશે
એન્ડ પેપ્સિકો કંપનીને ખૂબ હાયર લેવલ સક્સેસ કરશે. અમે જે એને પોઝિશન આપી છે એ તો મેન્ટેન કરશે બટ એની સાથે આગળ સક્સેસફુલી બી લઈ જશે. આઈ લુક ફોરવર્ડ ચીયરિંગ ધર કન્ટિન્યુડ અકમ્પ્લિશમેન્ટ, એટલે કે એમના જે સિદ્ધિ છે, અકમ્પ્લિશમેન્ટ સિદ્ધિ, કે આ બધી જે એમની સિદ્ધિ છે એને હું હંમેશા ચીયર કરવા માટે રેડી છું. દોસ્ત ઇન્દિરા નોઈ સક્સેસ સ્ટોરી ઇઝ વન ઓફ શીર હાર્ડવર્ક, ડેડિકેશન, વર્કિંગ વિથ અ ક્લોઝ બોન્ડ વિથ ધ અધર્સ ઇન ધ કંપની એન્ડ મેન્ટેનિંગ વન્સ ઇક્વોપાઇઝ એન્ડ બેલેન્સ ડિસ્પાઇટ ઓલ ડિફિકલ્ટીઝ. હર ડેડિકેશન ટુ બોથ હર ફેમિલી એન્ડ કંપની ઇઝ અ ટ્રેઇટ દેટ મેની વુડ ડુ વેલ ટુ ઇમિટેટ. એટલે આમાં લાસ્ટ પોઈન્ટમાં કહેવામાં આવે છે કે આ જે ઇન્દિરાની સક્સેસ સ્ટોરી છે એ શીર એટલે કે ચોખ્ખું હાર્ડવર્ક છે, એનું ડેડિકેશન છે, વર્કિંગ જેની સાથે તમે કરો છો બીજા લોકો સાથે સારું બેલેન્સિંગ કરવા માટે, મેન્ટેન કરવા માટે, અને જે ડિસ્પાઇટ અની જે ડિફિકલ્ટીઝ છે એ બધું જવા કઈ રીતે એને આ દૂર કરી છે અથવા તો કઈ રીતે એનો સામનો કર્યો છે એ સક્સેસ સ્ટોરીનો જ પાર્ટ છે. અને એનું ડેડિકેશન છે એ કોઈ પણ ને કરવું જોઈએ, ટ્રેટ મીન્સ એટલે કે એની વિશિષ્ટતા છે, ટ્રેટ વિશિષ્ટતા છે જે બીજા લોકોમાં બી હોવું જોઈએ, બરાબર, કે એ કઈ રીતે એની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને હેન્ડલ કરે છે. સો આવી રીતે કેટલી વસ્તુ કરેલી હતી, શું વસ્તુ કરેલી હતી એ આપણે બધું આ લેક્ચર્સમાં ડિસ્કસ કર્યું છે. સો ધ ક્વેશ્ચન આન્સર ઓફ ધીસ લેક્ચર વી વિલ ડિસ્કસ ઇન નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.